गुड मॉर्निंग गर्ल्स एंड बॉयज, आज आपणे ધોરણ 8 માં ઇંગ્લિશ સબ્જેક્ટ માં આપણો જે ગઈકાલનો પાઠ હતો તે આપણે આજે પૂર્ણ કરશું, જે છે યુનિટ 1 કી ટુ હેવન, સ્વર્ગની ચાવી. હવે ગઈકાલે આપણે જોયું હતું કે રાજા છે તે દરબારમાં આવે છે અને તે પૂછે છે ક્યાં છે મારા મિનિસ્ટર, એટલે કે મારા મંત્રીઓ ક્યાં છે. અને પછી દરબારી એક દરબારી બે છે એ કહે છે કે એ લોકો તો આપણા અહીંયા સાધુ આવ્યા છે તેની પાસે ગયા છે, અને એ સાધુ છે હવામાંથી કોઈન્સ, પવિત્ર રાખ જેવી વસ્તુ છે, અનાજ, આ બધું પ્રગટ ઉત્પન્ન કરે છે, બરોબર. તો રાજાને નવાઈ લાગે છે અને પછી તે કહે છે તેનાલી રામાને કે ભાઈ આ કોણ છે, કે આ સાધુ શું છે, આ તો અદ્ભુત છે, મારે આના વિશે કંઈ વધારે જાણવું છે. અને તે તેનાલી રામા સાથે ડિસ્કશન કરે છે અને બાકી બધાઓને દરબારમાંથી રજા લેવાનું કહે છે. તો આપણે પેજ નંબર 2 ઉપર જોયું હતું ધ કોર્ટિયર્સ લીવ્સ, એટલે કે દરબારીઓ ત્યાંથી જાય છે. પેજ નંબર 3 ઉપર હવે આપણે પહોંચ્યા. ધ કિંગ સે, એટલે કે રાજા કહે છે, રમણ વોટ ડુ યુ થિંક, એટલે કહે છે કે તેનાલી રમણ તું શું વિચારી રહ્યો છે, તને શું લાગે છે, ઇઝ ઇ અ રિયલી સાધુ, શું તે સાચો સાધુ હશે, રિયલ રિયલ એટલે કે સાચું, એટલે સાચું, એટલે કે શું તમને લાગે છે સાચે જ આ સાધુ છે. ગુડ સાધુ નેવર ચાર્જ મની ફોર ધેર સર્વિસ, સર્વિસ એટલે અહીંયા સેવા થાય, શું થાય છે, સેવા. His eyes are closed.
હવે નીચે જે વિલેજર્સ 1 એટલે કે પહેલો ગામનો વાસી છે એ કહે છે સાયલેન્સ લુક देयर ધ ગ્રેટ સન ઇઝ ઓપનિંગ હિઝ ડિવાઇન્સ આઝ ડિવાઇન્સ મીન્સ દિવ્ય શું થાય છે દિવ્ય સાયલેન્સ એટલે કે બધા શાંતિ રાખો લુક देयर એટલે કે ત્યાં તમે જુઓ ધ ગ્રેટ સન એટલે કે મહાન સાધુ ઇઝ ઓપનિંગ એટલે કે તે તેની દિવ્ય આંખો ખોલી રહ્યા છે એવરીવન બાઉઝ ટુ ધ સાધુ અને બધા સાધુને વંદન કરે છે વિલેજર્સ ટુ બીજો વિલેજર્સ છે તે શું કહે છે પ્લેસ બ્લેસિંગ અ બિગ બેડ ઇન અ ફ્રન્ટ ઓફ અ સાધુ એટલે કે સાધુની સામે એક મોટો થેલો મૂકતા તે કહે છે યોર હોલીનેસ પ્લીઝ એક્સેપ્ટ ધીસ સ્નેક ઓફ સોરી શેક ઓફ રાઈસ એટલે એને કહ્યું છે કે સાધુ સામે થેલો મૂકી અને પછી કહે છે કે મહારાજ મારા આ ચોખાનો થેલો છે એને તમે સ્વીકારો એક્સેપ્ટ એટલે કે તમે સ્વીકારો એડવાઇઝ મી માય લોર્ડ હાઉ આઈ કેન બીકમ રિચ રિચ એટલે કે ધનવાન બીકમ એટલે કે બનવું એટલે કારણે પછી મને સલાહ આપો તમે કે મારે ધનવાન કેમ બનવું ધ સાધુ મેક્સ અ સાઇન ટુ હિઝ અસિસ્ટન્ટ એટલે કે સેવક અસિસ્ટન્ટ એટલે સેવક કે સાધુ છે એ જોયું કે હા થેલો આવ્યો છે ચોખાનો એટલે એના સાધુએ એના સેવક રાખેલા હોય એના ઈશારો કર્યો કે આ થેલો લઈ લો અહીંયાથી તો અસિસ્ટન્ટ ગેટ અવે ધ સ્નેક અને પછી છેલ્લે અસિસ્ટન્ટ છે તે થેલો લઈ લે છે સાધુ સેઈઝ અને પછી સાધુ કહે છે ટુ ધ વિલેજર્સ અને તે જે પેલો વિલે બીજો વિલેજર્સ છે તેને કહે છે માય ડિયર ચાઇલ્ડ એટલે કે મારા પ્રિય બાળક આઈ એમ બ્લેસ્ડ વિથ યોર ગિફ્ટ એટલે કે હું તારું ગિફ્ટ છે એનો હું સ્વીકાર કરું છું નાઉ ડીડન્ટ વરી એટલે કે હવે તું ચિંતા કરમાં આઈ વિલ ડેફિનેટલી મેક યુ અ રિચ એટલે કે હું તને જરૂર ને જરૂર ધનવાન બનાવીશ વી નીડ ટુ પરફોર્મ અ પૂજા એટ યોર હોમ અને સૌથી પહેલા તારે તારા ઘર ઉપર એક પૂજા રાખવી જોઈએ કે તારા ઘરે તારે પૂજા કરવી જોઈએ વિલેજર્સ ટુ અને બીજો વિલેજર્સ છે તે કહે છે થેન્ક યુ સર આભાર તમારો યોર મહારાજ એટલે કે હોલીનેસ એટલે કે મહારાજ આઈ એમ ઓલસો લકી કે હું કેટલો નસીબદાર છું પ્લીઝ ટેલ મી વોટ આઈ નીડ ટુ ડુ અને મહેરબાની કરીને તમે મને કહો કે મારે શું કરવાનું છે તો જોયો વિદ્યાર્થીઓ કે સાધુ છે એની આંખો ખોલી વિલેજર્સ છે એના સેવક છે એને થેલો મૂકેલો છે અને પછી કહે છે કે ભાઈ આ રીતે મને તમે બ્લેસિંગ આપો આ તે અને મને ધનવાન બનવું છે બોલો હવે તમે મનમાં વિચાર આવે કે ના આવે કે કોઈ ના કીધે કોઈ ધનવાન બને બને ક્યારે નહીં ને તો આ સાધુ છે એ રિયલ સાધુ નથી નીચે જોઈએ સાધુ ડિયર ચાઇલ્ડ નાવ આઈ ગિવ યુ ઓન્લી ટુ ગોલ્ડ કોઇન્સ ફોર ધ પૂજા એને કીધું સાધુએ ઓલા વિલેજર્સને કીધું કે ડિયર ચાઇલ્ડ એટલે કે પ્રિય બાળક આઈ નીડ એટલે કે મારે ખાલી ઓન્લી એટલે ફક્ત મારે ફક્ત ટુ ગોલ્ડ કોઇન્સ એટલે મારે બે સોનાના સિક્કા આ પૂજા માટે જોશે એટલે કે તું પૂજા જે રખાવે એમાં બે સોનાના સિક્કા મારે જોશે વિલેજર્સ ટુ ઇટ્સ ઓલ રાઈટ એ કીધું હા હા ચોક્કસ મહારાજ હા હા ચોક્કસ મહારાજ હું તમને જરૂર આપીશ આઈ વિલ ગીવ યુ અ ટુ ગોલ્ડ કોઇન્સ અને હું તમને બે સિક્કા જરૂર આપીશ એ પણ સોનાના સાધુ બચ્ચા તેરા કલ્યાણ હોગા લક્ષાધિપતિ ભવ અને કહે છે કે છોકરા તારું કલ્યાણ થશે લક્ષાધિપતિ ભવ તમે જે લક્ષ ધાર્યું છે તમને મળે બરોબર વિદ્યાર્થીઓ તો અત્યાર સુધીનો આપણે પાઠ જોયો કે તેના લીલામાં છે તે સાધુ વિશે વધારે જાણવા જાય છે અને પછી નક્કી કરે છે કે આ સાધુ કેવો છે સાચો છે ખોટો છે તો હરેક વસ્તુને સમજી અને પછી તેના જે રમણ છે તેના વિશે જાણી લે છે કે બધું હા શું થાય છે સાધુ સાચો છે
કરીને તમને આવડી જાય. તો આજ માટે એટલું, બાકીનું આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું.